गुजरात में सीनियर सीटिजन तेज 45 वर्ष की वधु वयना और गंभीर बीमारी धरावता लोगों ने कोरोना की वैक्सीन आपवानी बीजा तबक्का की शुरुआत थी गई है। त्यारे आज रोज बनासकांठा सांसद परबतभाई पटेले थराद सरकारी हॉस्पिटल में आवी वैक्सीन बीजो डोज लीधो हतो। त्यारबाद तेमणे कोरोना वैक्सीन अंगे थरादनी प्रजा ने संदेशो आपता जणाव्युं हतुं कि कोरोना वैक्सीन सुरक्षित छे अने कोई ज प्रकारनी आड़असर नथी। वैक्सीन लेती वखते थराद रेफरल हॉस्पिटलना सुप्रिंटेन्डंट डॉक्टर भानुशाळी, डॉक्टर के एल माथुर पण हाजर रह्या हता। त्यां सांसद परबतभाई पटेले थराद तालुकानी प्रजा ने अपील करी हती कि कोरोना सामेनी लड़ाई ने मजबूत करवा अपना डॉक्टरो ने वैज्ञानिकोए जे झड़पी गतिए काम करी रह्या छे ते लोकोना हित माटे करी रह्या छे। तेथी तमाम लोकोए कोईपण जातनो भय राख्या वगर वैक्सीन लेवी जोईए। आ उपरांत तेमणे जणाव्युं हतुं कि हमणां कोरोनाना केसो वधी रह्या छे जेनी लोकोए खुद काळजी लेवानी छे। कोरोना वैक्सीननुं खूब सारी कामगीरी चाली रही छे। समग्र राज्यमां बनासकांठा जिल्लामां पण कोरोना वैक्सीन माटे प्रजाजनो स्वयंभू रसी ले छे। अमारा कार्यकरो पण एने घर घर जईने समजावे छे અને આરોગ્યનો સ્ટાફ પણ પૂરતું કામ કરે છે। ક્યાંક નાનકડા 25 લોકો ભેગા થાય તો ત્યાં જઈને પણ રસીકરણ કરે છે, જેથી કરીને સારી કામગીરી ચાલે છે। અને તમે પ્રથમ 3/3/2021 દિવસે વેક્સિન લીધી હતી, ત્યારે બીજો ડોઝ કોવિશિલ્ડ મારે 3/4 લેવાની હતી, પણ સરકારે ગાઈડલાઈન નક્કી કર્યા પ્રમાણે પહેલાં જે 28 દિવસ સુધી હતું, સેકન્ડ ડોઝ એમ કે 28-35 દિવસ વચ્ચે લીધો, અને ફરીથી નક્કી કર્યા પ્રમાણે એમ કે 40-60 દિવસ વચ્ચે લીધા। એટલે આજે મેં બીજો ડોઝ 12 તારીખે મિત્રો લીધો છે। મેં પહેલો ડોઝ જ્યારે લીધો ત્યારે તો પ્રજાને વિનંતી કરી હતી કે આપણે બધા જ વેક્સિન લઈએ, વેક્સિનથી કોઈ પણ પ્રકારની આડઅસર થતી નથી। ક્યાંક ભાગ્યે જ કોકને સામાન્ય માથું દુખતું હશે, સામાન્ય તાવ આવતો જ, તેને લીધે મિત્રો ગભરાવાની જરૂર નથી। જેમ વર્ષો પહેલાં શીતળા માટે જે પ્રક્રિયા આપણે કરતા હતા ને, શીતળાને નેસ્ત નાબૂદ કરી દીધો અમે ત્યારે કોરોનાની મહામારીથી બચવા માટે કરીને, આપણે વેક્સિનેશનમાં જોડાઈએ। હજુ પણ જે મારા મિત્રો સરકારે જે નક્કી કર્યું છે કે 45 વર્ષ ઉપરના બધાને આપવી છે, ત્યારે બધાને સમજાવીએ, પૂરેપૂરું વેક્સિનેશન કરાવીએ અને કોરોનાને ભગાડીએ। આજ મારી બધાને વિનંતી છે, વેક્સિન લીધા પછી પણ માસ્ક પહેરવાવાળી વાત, 2 ગજની દૂરીવાળી વાત અને સ્વચ્છતાવાળી વાત, આ બધાની મિત્રો ખૂબ કાળજી લઈએ। અને આમ તો અત્યારે હવે લગ્નગાળાની પણ શરૂઆત થઈ રહી છે, ત્યારે બધા પ્રજાજનોને મારી વિનંતી છે કે ખૂબ મર્યાદામાં રહીને સરકારની ગાઈડલાઈનનું પૂરેપૂરું પાલન કરીએ અને કોરોનાને હટાવીએ। આ દિશામાં મિત્રો જ્યારે રાજ્યના મુખ્યમંત્રી આદરણીય વિજયભાઈ રૂપાણી અને દેશના મુખ્યમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી આટલા પ્રયત્નો આપણા માટે કરે છે, જે પ્રયત્નો થકી આપણે અત્યાર સુધી સલામત રહ્યા છીએ, ત્યારે એમણે જે આપણને અપીલ કરી છે એ જે મથે છે એમાં આપણે બધા જોડાઈને સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસવાળી વાત આગળ વધારીને વેક્સિનેશનમાં જોડાઈએ। 2 ગજની દૂરી, માસ્કવાળી વાત, હાથ ધોવાવાળી વાત, એ જે સ્વચ્છતા રાખીએ અને કોરોનાને ભગાડીએ, એ જ બધાને વિનંતી।